વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવંત વિદ્યાર્થી ધોરણ પેલું વિષય ગણિત. આજે આપણે ગણિતમાં શું કરવાનું છે તો કે સ્વાધ્યાય પોથી. તો બધા બાળકોએ સ્વાધ્યાય પોથી બહાર કાઢવાની છે. એમાં પ્રકરણ 8 ખોલવાનું છે અને પેજ નંબર 25. તો ચાલો બધા સ્વાધ્યાય પોથી બહાર કાઢશે. પ્રકરણ 8 માં પેજ નંબર 25 ખોલશે. ખોયલું વધારીએ અને પેન્સિલ અને રબર હાથમાં લઈ લેવાનું છે. તો એમાં આપણે ક્યાં પહોંચ્યા છીએ તો કે પ્રશ્ન નંબર 18, ખૂટતી સંખ્યા લખો. આપણે આગળ 21 થી જોઈ ગયા હતા કે 21 થી 30, આજે આપણે શું જોવાનું છે તો કે 31 થી 40 થી. આ પેજ બધાએ બહાર કાઢવાનું છે. દેખાય છે બધાને? આગળનું પેજ આપણે જોઈ ગયા. તો ચાલો બધાએ કાઢ્યું. હવે ધ્યાન અહીંયા હોવું જોઈએ, બરોબર? શું છે તો કે ખૂટતી સંખ્યા લખો. મેં સૂચના લખેલી નથી કેમ કે મારે જગ્યા નહોતી. તમારી સાથે પોથીમાં તો સૂચના લખેલી જ છે. અહીંયા તમને તગડે એકડે 31 એવું આપેલું છે. છે બધાની બુકમાં તગડે એકડે 31. તો હવે તગડે એકડે 31 પછી શું આવે તો કે તગડે બગડે 32, પછી બે તગડા 33, એના પછી તગડે ચોગડે 34, પછી તગડે પાંચડે 35, પછી તગડે છગડે 36, પછી તગડે સાતડે 37, પછી તગડે આંટે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40. આ ત્રણેય ત્રણ લાઈન 31 થી 40 ની છે. તમને 50 ની સંખ્યા તો આવડતી જ હશે. જો હજી ન આવડતી હોય તો બાકી કરી લેવાની છે. આમ તમને આવડતી હોય ગોખેલી, પણ આડા અવડું પૂછી કે 34 પછી શું આવે તો 35, એમ સીધો જવાબ આવડતો નથી. તો બધાએ આની ખાસ તૈયારી કરવાની છે. બાજુમાં જોવો, તમને આ 32 લખી નહીં પાછે છે તમારી સાથે પોથીમાં, પછી 34 લખી નહીં પાછે, અને અહીંયા 39 લખી નહીં પાછે. આટલું તમને લખી નહીં પૂછે એટલે આપણે ખબર પડે કે આ 31 ની લાઈન છે. તો આ પણ પૂરી કરવાની છે. તો પેલા શું આવશે તો કે તગડે એકડે 31, તગડે બગડે 32 આપ્યા છે. પછી શું આવે 32 પછી તો કે બે તગડા 33 આવે, પછી 34 આવે, 34 પછી તો કે તગડે પાછળ 35 આવે, પછી શું આવે તો કે તગડે છગડે 36, એના પછી તો કે તગડે સાતડે 37, એના પછી તો કે તગડે આઠે 38, પછી તગડે નવડે 39, પછી શું આવે તો કે ચોગડે મીંડે 40. હવે જો એના બાજુની લાઈન તો તમને એમાં તગડે છગડે 36 એવું લખી નાખ્યું છે કે આપણે લખતા જશું હારે. તો અહીંયા પહેલાં શું આવશે તગડે એકડે 31, પછી તગડે બગડે 32, બે તગડા 33, એના પછી તગડે ચોગડે 34, પછી તગડે પાંચડે 35, પછી તગડે છગડે 36. તમને તગડે છગડે 36 એવું લખીને આપેલું છે. પછી શું આવશે તો કે તગડે સાતડે 37, પછી તગડે આઠડે 38, તગડે નવડે 39, અને ચોગડે મીંડે 40. સહી લાઈન હતી તો કે 31 થી 40 ની. શું છે તગડે એકડે 31, તગડે બગડે 32, બે તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, અને ચોગડે મીંડે 40. હવે જે બધું આવશે એ શું આવશે તો કે 31 થી 40 નું વચ્ચેનું બધું આવશે. નાની સંખ્યા, મોટી, પાછળની, આગળની અને વચ્ચેની. હવે શું આવ્યા તો કે આડા સરવાળા છે. તમારી બાજુમાં પ્રશ્ન નંબર 19 કે આપેલ ચોરસમાં જવાબ લખો. છે ને સાપ દોરેલો, એમાં તમને આડા સરવાળા આપેલા છે. આ આપણે આડા સરવાળા શીખી જ ગયા છે. કઈ રીતે કરવાના તો કે 30+5 સાઈડમાં કરી નાખવાના. 30+5 એકમ અને દશક, ને નીચે એકમ. તો એકમનો એકમ સાથે સરવાળો, દશકમાં કાંઈ આપેલું નથી. તો 0+5 કરી તો 5. અહીંયા કાંઈ છે ને એટલે 3 ના 3 શું થશે તો કે તગડે પાંચડે 35. જ્યાં જરૂર પડે ત્યાં વિડીયો શું કરી દેવાનો, સ્ટોપ કરી જવાબ લખવાનો. તમે આમ પણ કરી શકો. 30+5, 30માં કેટલા નાખવાના તો કે 5 નાખવાના. તો 30 પછી શું આવે તો કે 31. 31 થી 5 લગી ગણવાના. તો 31, 32, 33, 34 ને 35 ડાયરેક્ટ પણ જવાબ થઈ શકે, પણ ભૂલ પડે એટલા માટે આપણે આ જ રીત કરવાની છે. પછી શું આપ્યું છે તો કે 30+8. તો તમને ખબર
આઠ બે આડત્રીસ, પછી છે ત્રીસ પ્લસ છ, તો ત્રીસ પ્લસ છ, ઝીરો પ્લસ છ કરી તો છ, ત્રણ ના ત્રણ, જવાબ શું થયો? તો કે તગડે છગડે છત્રીસ. પછી છે ત્રીસ પ્લસ બે, ત્રીસ પ્લસ બે, ઝીરો પ્લસ બે એટલે બે, ત્રણ ના ત્રણ, જવાબ શું થયો? તગડે બગડે બત્રીસ. પછી છે ત્રીસ પ્લસ સાત, એ આપણે બેઠામાં કરશું કે ત્રીસ પ્લસ સાત, ત્રીસ પછી શું આવે? તો કે એકત્રીસ. ક્યાં લગી ગણવાના? તો કે સાત લગી. તો એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ અને સાડત્રીસ. શું જવાબ થયો? તો કે તગડે સાતરે સાડત્રીસ. ચાલો સમજાણું કઈ રીતે કરવાનું છે. પરીક્ષામાં પૂછાય તો આપણે સાઈડમાં પેન્સિલથી એવો સરવાળો કરી લેવાનો અને પછી જવાબ લખી નાખવાનો. પછી આ જે કઈ હોય રફ કામ એને ઇરેઝ કરી દેવાનો, એટલે કે ભૂસી નાખવાનો. ચાલો એના પછી જો શું છે નીચે, તો કે મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરો. પ્રશ્ન નંબર 20, સેના ઉપર રાઉન્ડ છે, રાઉન્ડ કરવાનું? તો કે મોટી સંખ્યા ઉપર. તમને અહીંયા ચાર સંખ્યા આપેલી છે. પહેલી શું છે? 31 અને 37. મેં તમને ઈ પહેલાય શીખડાવ્યું હતું કે કઈ રીતે કરાય. તો પહેલા આપણે આગળનો જે રહ્યો અંક ઈ જોઈ લેવાનો, સરખો છે? તો હા સરખો છે, તો એવા એમાં કઈ જોવાનું નથી. તો હવે આપણે કયો જોવાનો? તો કે પાછળનો. અહીંયા પાછળ સાત આવ્યા છે અને અહીંયા પાછળ એક આવ્યા છે. ઈ તો તમને ખબર પડે ને કે સાત મોટા કે એક મોટા, તો કયા મોટા થાય? તો કે સાત મોટા થાય. તો આ આપણી સંખ્યા કેવી થાય? મોટી થાય. એના પર શું આવશે? રામ. ચાલો બધા કહ્યું. એના પછી જોવો 40 અને 33. પહેલા આપણે કયો અંક જોવાનો? તો કે આગળનો જોવાનો, 4 અને 3. હવે 4 અને 3, તો 3 મોટા કે 4 મોટા? તો કે 4 મોટા. તો ડાયરેક્ટ આ સંખ્યા મોટી થશે, ચોગડે મીંડે 40. તો પછી પાછળની સંખ્યા જોવા જવાની નહીં. આગળની સંખ્યા સરખી હોય ને તો જ પાછળની જોવાની. જો આગળની સંખ્યા નાની મોટીમાં ખબર પડી જાય તો પાછળની સંખ્યા જોવાની જરૂર નથી. પછી છે 36 અને 35. જો આમાં પહેલી સંખ્યા 3 અને અહીંયા 3, એ બે સરખી છે એટલે ખબર પડી નહીં. હવે પાછળની જો 6 અને 5, તો 6 મોટા કે 5 મોટા? તો કે 6 મોટા. તો આપણી આ સંખ્યા કેવી થશે? મોટી. તગડે છગડે 36. ત્યાર પછી જોવો 38 અને 32. તો અહીંયા 3 3 છે, તો બે સરખા છે. તો આપણે પછીનો અંક જોશું 8 અને 2. 8 મોટા કે 2 મોટા? તો કે 8 મોટા. તો આ આપણી સંખ્યા કેવી થઈ? મોટી. તગડે આપણે 38. ત્યાર પછીની સૂચના શું છે? પ્રશ્ન નંબર 21, કે નાની સંખ્યા પર શું કરો? ત્રિકોણ કરો. શું કરવાનું છે? ત્રિકોણ. જે રીતે આપણે મોટી સંખ્યા જોઈ ને એ જ રીતે નાની સંખ્યા જોવાની છે. આમાં આપણે મોટું જોતા હતા, આમાં આપણે શું જોવાનું? કે નાનું હોય ત્યાં ત્રિકોણ કરવાનું. તો પહેલી શું છે? તો કે 39 અને 37. શું છે? તો કે પહેલું અંક પ્રયોગી કેવો છે? તો કે સરખો છે, તો એમાં કઈ ખબર પડી નહીં. હવે પાછળનો અંક જોઈ લઈશું. અહીંયા 9 આવ્યા છે અને અહીંયા 7 આવ્યા છે. તો 9 મોટા કે 7 મોટા? તો કે 9 મોટા. તો નાના કયા થયા? તો કે 7. તો એના પર શું આવશે? ત્રિકોણ. નાની સંખ્યા કઈ થઈ આપણી? 37. ચાલો ત્યાર પછીની સંખ્યા જોવો 33 અને 36. તો પહેલો અંક પ્રયોગી કેવો છે? સરખો છે. તો હવે કયો અંક જોવો પડશે? તો કે પાછળ. અહીંયા 3 અને અહીંયા 6. 6 મોટા કે 3 મોટા? તો કે 6 મોટા. તો 3 કેવા થયા? નાના થયા. તો આ સંખ્યા આપણી કેવી થશે? નાની. તો એના પર શું કરવાનું? ત્રિકોણ. 33 ઉપર શું આવશે? ત્રિકોણ આવશે. પછી છે 38 અને 34. જેને આવડે છે એને ખબર પડી જશે 34 મોટા કે 38 મોટા એ રીતે. જેને નથી સમજાતું એને કઈ રીતે જોવાનું? તો કે પહેલો અંક જોવાનો, પહેલો અંક સરખો છે. તો હવે કયો અંક જોવાનો? તો કે બાજુનો. 8 અને 4. 8 મોટા કે 4? તો કે 8 મોટા. તો 4 કેવા થાય? તો કે નાના. તો આ સંખ્યા કેવી થઈ? નાની. તો એમાં ત્રિકોણ કરો. ચાલો ત્યાર પછી જોવો 32 અને 40. શું છે 32 અને 40? તો અહીંયા જોવો 3 આવ્યા છે અને અહીંયા 4. તો આમાં પહેલા અંકમાં જ ખબર પડી જશે. તો કે 3 મોટા કે 4? તો કે 4 મોટા. 3 કેવા થાય? નાના. તો આ સંખ્યા આપણી શું થશે? નાની. તેના પર ત્રિકોણ કરો. 37, 33, 34 ને 32 એ કેવી છે? નાની. તો બધા ત્રિકોણ કર્યા. જ્યાં ઝડપ લાગી શું કરી દેવાનો વિડીયો સ્ટોપ.
હવે એના પછીની સૂચના વાંચો. પ્રશ્ન નંબર 22, તરત પછીની સંખ્યા લખો. તરત પછીની સંખ્યા ક્યારે આવે કે જ્યારે તમને આ 1 થી 50 કે 1 થી 100 ની સંખ્યા આવતી હોય ત્યારે. તો તમને નો આવે તો તમારે 31 થી 40 સુધીની લાઈન લખવી પડે. તો 2 તગડા 33 પછી શું આવે? તો આમાં જોવો જોઈએ, તગડે ચોકડે 34. તો આ શું આવશે? તગડે ચોકડે 34. પછી છે તગડે સાતડે 37. તો શું આવશે? તો કે તગડે આઠડે 38. પછી છે તગડે આઠડે 38. તો શું આવે? તો કે તગડે નવડે 39. બોલી લેવાની આખી લાઈન. તગડે એકડે 31, તગડે બગડે 32 એમ બોલશો તો પણ તમને આવડી જાય. પણ આપણે ખબર પડવી જોઈએ કે આને તગડે આપણે 38 કહેવાય. પછી છે તગડે બગડે 32. તો શું આવે? તો કે 2 તગડા 33. ચાલો લખવું બતાવીએ. વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. ગમે ત્યારે તમારી બુક મગાવવાની આવશે તો બધું પૂરેલું હોવું જોઈએ. પછી જોવો પ્રશ્ન નંબર કેટલામો છે. તો કે 23. તરત પહેલાની સંખ્યા જે રીતે પછીની લખી એ રીતે પહેલાની. તો તગડે પાંચડે 35 પહેલા શું આવે? તો કે તગડે ચોગડે 34. પછી છે 40. તો 40 પહેલા શું આવે? તો કે તગડે નવડે 39. પછી છે તગડે બગડે 32. તો એના પહેલા શું આવે? તો કે તગડે એકડે 31. પછી એ પૂછે તગડે સાતડે 37. તો એના પહેલા શું છે? તો કે તગડે છગડે 36. આપણી કેવી હતી? તરત પહેલાની. આ તરત પછીની ક્યારે આવડે કે જ્યારે આપણે આ સંખ્યા મોઢે આવડતી હોવી જોઈએ તો જ આવે. આમાં મેં તમને સહેલી રીત કરેલી પણ આમાં થાય નહીં. આમાં તો તમને આ સંખ્યા આવડે તો જ તમને આ વસ્તુ આવડે. પછી જોવો વચ્ચેની સંખ્યા લખો. કઈ સંખ્યા? વચ્ચે 2 તગડા 33 અને તગડે પાછળે 35 ની વચ્ચે શું આવે? તો કે આની વચ્ચે શું છે? તગડે ચોગડે 34. પછી છે તગડે આપણે 38 અને ચોગડે મીંડે 40. તગડે આપણે 38 અને ચોગડે મીંડે 40 ની વચ્ચે. તો કે તગડે નવડે 39. પછી છે તગડે બગડે 32 અને તગડે ચોગડે 34. તો તગડે બગડે 32 અને તગડે ચોગડે 34 ની વચ્ચે. તો કે 2 તગડા 33. પછી છે તગડે છગડે 36 અને તગડે આપણે 38. તગડે છગડે 36 અને તગડે આપણે 38 ની વચ્ચે. તો કે તગડે સાતડે 37. સમજાણું કઈ રીતે કરવાનું છે? મોટી નાની તરત પછીની તરત પહેલાની અને વચ્ચેની સંખ્યા. આગળ આપણે 21 થી 30 જોઈ હતી, અહીંયા આપણે 31 થી 40 જોઈ છે. સમજાઈ ગયું બધાને કઈ રીતે હતું? અને આ છે આપણે આના સરવાળા. બધાએ સારા અક્ષર ઉતારી લેવાનું છે. અને આ જે નાની મોટી સંખ્યા છે એની પ્રેક્ટિસ તમારે ફરજિયાત કરવાની છે. અસ્તુ, જય હિન્દ.